વિદ્યાર્થી મિત્રો આજથી હવે આપણે નવો ચેપ્ટર છે સ્ટાર્ટ કરવાનો છે બરોબર પેશીઓ વિશે આપણને એવું થશે કે આપણે બાયોલોજીના ચેપ્ટર છે એ લઈએ છીએ પણ એની પાછળનું એક કારણ છે એ આપણે સમજીને તમને ખબર પડશે આપણે અગાઉના લેક્ચરમાં આપણે એવું જોયું હતું કે દરેક સજીવ છે એનો કોષ છે ઈ કોષથી છે બનેલા છે બરોબર દરેક સજીવ છે ઈ કોષથી બનેલા છે આમ કોષને આપણે એવું કીધું હતું કે તે ક્રિયાત્મક અને રચનાત્મક કોષ છે બરોબર કેવી રીતે તો કે બધા જ સજીવો છે શેના બનેલા હોય છે તો કે કોષોનો બરોબર આપણે એ જોયું હતું કે બધા જ સજીવો છે ઈ કોષોના બનેલા છે એમાં ઈ કોષોના આધારે બે પ્રકાર પડે છે એક કોષીય સજીવો બહુકોષીય સજીવો एक कोशीय उदाहरण लिए तो एमा अमीबा पेरामिशियम पची बहुकोशीय विषय कहिए तो मानव शरीर बराबर तो आज सजीवो छे एक कोशीय सजीवो ने बहुकोशीय सजीवो ई पोताना कार्यो छे ई विविध अंगों द्वारा थाय छे शेमा बहुकोशीय सजीवो मा परंतु एक कोशीय सजीवो मा एक ज कोष होय एटले बधी ज क्रिया छे ई एक ज कोष करशे एटले के अमीबा छे ई खोराक नो संग्रह पण करशे खोराक ने बहार काढवानुं काम पण करशे एनुं पाचन करशे उत्सर्ग द्रव्यो ने बहार काढशे आ बधा ज कार्यो छे ई फक्त ने फक्त एक ज कोष करे छे तो पहेला आपणे एना पॉइंट्स लखी लईए के बधा सजीव कोषना बनेला छे બધા સજીવ કોષના બનેલા છે કોષના આધારે જોઈએ તો કોષના આધારે બે પ્રકાર પડે કયા કયા એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ એવું આપણે કહી શકીએ કે કોષની સંખ્યાને આધારે કોષની કોષના દ્રષ્ટિને આધારે તેના બે પ્રકાર પડે છે એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ આ એક કોષીય સજીવ છે એમાં ફક્ત ને ફક્ત એક જ કોષ આવેલો હોય માટે એને એક કોષીય સજીવ કહેવાય બહુકોષીય સજીવોમાં એક કરતા વધારે કોષો થી આવેલા હોય છે લાખોમાં કોષો થી આવેલા હોય છે તો માટે એને બહુકોષીય સજીવ કહેવાય તો આ જે એક કોષીય સજીવ છે તો એના બધા જ કાર્ય બધા જ કાર્યો એક જ કોષ છે એ કરે અને બહુકોષીય સજીવોમાં તો કે બધા કાર્યો કરવા માટે જુદા જુદા કોષો આવેલા છે જેની સંખ્યા પેશી કહે છે આપણે અગાઉના જે પાઠ હતો એમાં જ આપણે વાત કરી હતી કે કોષો ભેગા થઈને પેશી બનાવે છે પેશીઓ બધી ભેગી થઈને તંત્ર બનાવે અને તંત્ર બધા ભેગા થઈને અંગો બનાવે અને અંગો બધા ભેગા થઈને માનવ શરીર છે એ બનાવે તો આ જે બહુકોષીય સજીવો છે તો એમાં લાખો કોષો છે એ આવેલા હોય છે અમીબાની વાત અહીંયા એક કોષીય સજીવમાં અમીબા વિશે વાત કરીએ કે અમીબા છે એ ખોરાકનું અંતઃકરણ નકામા દ્રવ્યોને બહાર કાઢવાનું કામ હલનચલન આ બધા જ કાર્યો છે એ એક જ કોષ કરતા હોય છે જ્યારે બહુકોષીય સજીવોમાં વિવિધ અંગો છે એ કરતા હોય છે દાખલા તરીકે પાચન કરવા માટે પાચનતંત્ર જરૂરી છે તો પાચનતંત્રની વાત કરીએ આપણે એમાં તો પાચનતંત્રમાં કોનો કોનો સમાવેશ થાય તો કે આપણે ખોરાક છે એ ખાઈએ છીએ એટલે કે મુખ અંદરનો ભાગ એટલે મુખ ગુહા ત્યાંથી ખોરાક જે છે અન્નનળીમાં જે જઈને જઠરમાં જઈને નાનું આંતરડું મોટું આંતરડું ત્યાં જશે
પછી ત્યાંથી તો કે મળદ્વારમાં જશે. આમ જે આખી પ્રક્રિયા છે એને આપણે કહીશું પાચન તંત્ર. તો આમ આપણે પાચન વિશેની વાત કરી, તેવી જ રીતે શ્વાસ લેવા માટે વાત કરી કે આપણે પહેલા જે નાસિકા કોટર જોઈએ, જે બે છિદ્રો હોય છે એ, પછી ત્યાંથી શ્વાસનળીમાં જશે, શ્વાસનળીમાંથી એ ફેફસામાં જશે, ફેફસામાંથી રુધિર છે એ શુદ્ધ થશે. તો એ આખી જે પ્રક્રિયા છે તો એની માટે પણ અલગ તંત્ર છે એ આવેલું હોય છે, બરોબર. તો હવે આપણે એ કયા કયા કાર્યો કરે છે તો આપણે એના વિશે વાત કરવાની છે. અહીંયા આપણે એવું કીધું કે બધા કાર્યો છે એ અલગ અલગ કરવા માટે જુદા જુદા કોષો આવેલા હોય છે. તો આપણે એના ઉદાહરણ લઈએ કે સ્નાયુ કોષો છે, તો સ્નાયુ કોષોનું શું કામ હોય છે તો કે એનું સંકોચન થવું અને શિથિલી, અને આ શિથિલીના બંને કાર્યો થશે ત્યારે હલનચલન છે એ થાય છે. સ્નાયુ કોષો શું છે એ કયા કાર્યો કરે છે તો કે સંકોચન કરે અને શિથિલિંગ કરે અને હલનચલન છે એ થાય છે. બધા જ બાળકોએ બોર્ડ ઉપર ધ્યાન આપવાનું અને ધ્યાનથી સાંભળો, જુઓ, તમે જુઓ તો આ સંકોચન ને શિથિલિંગ, હલનચલન કરવા માટેની પ્રક્રિયા. હું બોર્ડ ઉપર લખું છું તેની માટે હલનચલન થયા, હું બોલું છું તો મારા જે મોઢાના જે સ્નાયુઓ છે એ પણ હલનચલન છે એ કરે છે, દોડવાની ક્રિયા, ચાલવાની ક્રિયા, તો એ બધામાં સ્નાયુઓ છે એ હલનચલન છે એ કરે છે. એના પછી ડાન્સ, તો ડાન્સ જે કરતા હશે તો એમાં પણ સ્નાયુઓ છે એ હલતા હશે, તો એમાં શું થતું હશે કે એમાં સંકોચન અને શિથિલન થતું હશે અને પછી એનાથી હલનચલન થાય. આમ હલનચલન કરવાનું કાર્ય કોનું તો કે સ્નાયુ કોષો, સ્નાયુ કોષો જ તે જોવે, બીજા કોઈ જોવે નહીં. હજી એક કોષોની વાત કરીએ, ચેતાકોષો. તો આ ચેતાકોષો શું કરશે તો કે સંદેશાનું વહન કરશે. શું કરશે કે સંદેશાનું વહન. સમજીએ, બધા બાળકોએ કાલથી હોમવર્ક ટાઈમે કરવાનું છે, બધા જ બાળકોએ બોર્ડ ઉપર ધ્યાન આપવાનું છે. શાંતિથી તમે જુઓ તો શું થયું, મેં તમને સૂચના આપી અને તમે સાંભળીને તમે હવે બોર્ડ ઉપર ધ્યાન આપો છો. તે તમે સૂચના સાંભળી એનો સંદેશ ક્યાં ગયો તો કે મગજમાં, અને મગજે એ કેપ્ચર કરી લીધું એટલે આંખને એને સંદેશ શું આપ્યો કે ભાઈ તું હવે બોર્ડ ઉપર જો, બરોબર, તને આવો સંદેશો છે એ મળ્યો છે, એટલે સંદેશાનું વહન છે એ કરે છે. બીજું એક ઉદાહરણ લઈએ કે કોઈ ગરમ કુકર છે, એ ગરમ કુકરને તમે અડો છો, એના હાથાને તમે અડો છો અને ત્યાં પ્લાસ્ટિક છે એ નથી, બરોબર. તમને ખબર છે કુકરના જે હેન્ડલ હોય છે મેલેમાઇન અને બેકેલાઇટના બનેલા હોય છે, તો એ ત્યાં નથી, એ તૂટી ગયા, અને છતાં તમે અડો છો અને તમને કુકર ગરમ લાગે છે. ગરમ લાગે છે એટલે શું થશે તો કે હાથ છે એ તરત પાછો છે એ ખેંચાઈ જશે, એટલે ત્યાં હાથ પાછો ખેંચાઈ જવો, ત્યાં શું થયું તો કે હાથના જે કોષો છે, ચેતા કોષો છે, એ મગજને સંદેશો આપશે અને મગજને સંદેશો આપશે અને મગજ છે એ કહે છે હાથને કે ભાઈ તું પાછો ખેંચી લે, એટલે હાથ છે એ તરત ખેંચાઈ લે. આ બધી જે પ્રક્રિયા છે એ મિની સેકન્ડમાં થતી હોય છે, સેકન્ડ કરતા પણ ઓછામાં થાય છે, સંદેશો ફટાફટ છે એ આપી શકાય. એના પછી ઉદાહરણ આપણે જોઈએ તો કે જ્યારે આપણે ચાલતા હોઈએ છીએ રસ્તા ઉપર અને તમને વાગે છે, બરોબર, શું વાગે છે તમને નથી ખબર પણ પગમાં વાગે છે, એટલે ત્યારે શું થશે કે આપણો પગ છે એ તરત ખેંચાઈ લેશે, કાંટો વાગી ગયો એટલે કેવો આપણો પગ છે એ ઊંચો લઈ લે છે તરત. તો ત્યારે આંખને ખબર નથી હોતી કે કાંટો વાગ્યો છે, એ પગના જે ચેતાકોષો હશે એ મગજને સંદેશો આપશે અને મગજ છે એ આંખને, બરોબર, આપણી જે કેમેરો છે આંખ છે એની સંદેશો આપશે કે પગને તમે જુઓ, એટલે પગને આપણે આંખો કરીને જોઈએ છીએ, એટલે મગજ છે એ આંખને પણ સંદેશો આપશે,
ડોકને પણ સંદેશો આપશે કે વળીને તમે જુઓ અને આટલે જે સંદેશો આપે છે ત્યારે આંખ ત્યાં જાય છે ડોક વળે છે સાથે સાથે ત્યારે ત્યારે જ તે હાથને પણ સંદેશો આપે છે કે હવે આ કાંટો છે એને ખેંચી લો આમ સંદેશાનું વહન છે એ કોણ કરે છે તો કે ચેતાકોષો એના પછી તો કે રુધિર પ્રવાહ પીગાળીને તમે એની ટીકડીનો દવા તરીકે ઉપયોગ કરો
રુધિર પ્રવાહ છે એ વહન કરે કયા કયા વહનો ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ પોષક દ્રવ્યો ઉત્સર્ગ દ્રવ્યો પછી બીજા અનેક પણ જે વહન છે એ રુધિર પ્રવાહ દ્વારા છે એ થાય આમ રુધિરમાં રહેલા કણો એટલે કે રક્ત કણો દ્વારા ઓક્સિજનનું વહન છે એ થાય છે આમ વહનનું કાર્ય છે એ કોણ કરે છે તો કે રુધિર પ્રવાહ સંદેશાનું વહન કોણ કરે છે તો કે ચેતાકોષો તો આ તો આપણે શરીરમાં છે જોવા મળી આવી જ ઘટના છે એ કઈક વનસ્પતિમાં પણ જોવા મળે છે તો વનસ્પતિમાં વાહક પેશી હોય આપણે લખીએ એના પોઈન્ટ્સ વનસ્પતિમાં તો કે વાહક પેશી શું કરશે તો વિવિધ દ્રવ્યોનું વહન ઈ પણ કરશે વાહક પેશી કઈ કઈ વાહક પેશી આપણે એના વિશે ભણ્યા વનસ્પતિમાં અનેક વાહક પેશી છે આવે છે વાહક પેશી એટલે કે એના ખોરાકનું વહન કરવાનું કામ કરે છે તો વાહક પેશીની વાત કરીએ તો કે અન્નવાહક પેશી છે એ શું કરશે તો કે ખોરાકનું વહન કરશે પછી એવી જ રીતે જલવાહક પેશી તો આ જલવાહક પેશીમાં તો કે પાણી જળનું વહન કરશે બરોબર તો આ બધી વાહક પેશી આવી અનેક વાહક પેશીઓ છે એ વનસ્પતિમાં છે એ તમને જોવા મળે છે અન્નવાહક પેશી ખોરાકનું વહન કરે જલવાહક પેશી પાણીનું વહન છે એ કરે છે આમ આ બધા સ્નાયુકોષો ચેતાકોષો રુધિરપ્રવાહ આ બધે જ બધા કોષો છે બહુકોષીય સજીવો છે બરોબર આ પણ બહુકોષીય સજીવો કહેવાય તો આ બધા જ બહુકોષીય સજીવો છે એ શ્રમ વિભાજન છે એ કરે છે બધા જ કાર્યો કરવા માટે એને જુદા જુદા કોષોના સમૂહ છે એ જરૂરી છે આ સ્નાયુ કોષો છે તો સ્નાયુ કોષો એક ન હોય સ્નાયુ કોષોનો સમૂહ હોય કે જે સંકોચન શિથિલિંગને હલનચલન છે એ કરે છે ચેતાકોષો તો એક ચેતાકોષ ન હોય ચેતાકોષોનો સમૂહ આવેલો હોય છે કે જે સંદેશાનું વહન કરે છે એવી જ રીતે રુધિર પ્રવાહ તો રુધિર પ્રવાહ જે એક ન હોય ઈ સમૂહમાં આવેલો એટલે આપણે શરીરમાં જે અંદરના જે નિશ્ચિત પ્રકારના કાર્યો કરવા માટે શરીરમાં નિશ્ચિત પ્રકારના કાર્યો કરવા માટે કોષો છે એ નિશ્ચિત કરેલા હોય છે કે આને આ જ કાર્યો કરવાના આ નિશ્ચિત કાર્યો કરવા માટે એક કોષોનો સમૂહ છે એ આવેલો હોય છે અને આ કોષોના સમૂહને પેશી છે એ કહે છે તો હવે આપણે એની વ્યાખ્યા છે લખીએ કે સજીવોમાં નિશ્ચિત કાર્યો કરવા માટે સજીવોમાં નિશ્ચિત કાર્યો કરવા માટે નિશ્ચિત કોષો છે એ આવેલા છે નિશ્ચિત કાર્ય કરવા માટે નિશ્ચિત કોષોના સમૂહ આવેલા છે અને આ સમૂહને પેશી કહે છે હવે તો આપણને ખબર પડી કે આ ચેપ્ટર આપણે શું કામ ભણીએ છીએ કારણ કે આપણે અગાઉના ચેપ્ટરમાં આપણે એવું શીખ્યા કે સજીવનો કોષ છે સજીવનું ક્રિયા છે એ કોષથી બની છે એની રચના છે એ કોષથી બનેલી છે તો આ બધા કોષો વિશે આપણે ભણ્યા પણ આ જે કોષોનો જે સમૂહ છે અહીંયા આપણે વાત કરી કે સ્નાયુ કોષો છે એક ન હોય સ્નાયુનો સમૂહ હોય કે જેને આપણે સ્નાયુ પેશી તરીકે ઓળખીએ એવી રીતે ચેતાકોષોના સમૂહને ચેતા પેશી તરીકે ઓળખીએ રુધિર પ્રવાહ છે તો એને આપણે કહીશું રુધિર પેશી બરોબર તો આ હવે આપણે સમૂહ વિશે છે એ શીખ્યા હતા જે સમૂહ છે કોષોના સમૂહને એને શું કહેવાય છે તો કે પેશી દાખલા તરીકે આપણે વાત કરીએ કયા કયા તો દાખલા તરીકે અહીંયા સ્નાયુ કોષો તો સ્નાયુઓના કોષોને કહેવાય સ્નાયુ
पेशी एवी रीते चेतापोषो आवे छे तो एने चेता पेशी रुधिर प्रवाह छे तो एने कहीशु रुधिर पेशी। चेतापेशी रुधिर पेशी स्नायु पेशी बराबर। तो हवे आपणे अहींया प्रस्तावना छे ई शीख्या कोषो विशे, आ बधी ज डिटेल्स छे ई तमने तमारा टेक्स्ट बुक मां पूरा वाक्य माजी आप्या छे એટલે એકવાર છે એ વાંચી લેજો। તો હવે આમ જોઈએ તો આપણે હવે આયમ સમજ્યા કે આ બાજુ સ્નાયુ બહુકોષી સજીવો એટલે શરીર વિશે વાત કરી અને આ બાજુ છે આપણે વનસ્પતિ વિશે છે સમજ્યા। એટલે હવે આપણે તફાવત છે જોવાનો છે કે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીમાં તફાવત છે ઈ શું છે, બંને કેવી રીતે છે ઈ અલગ પડે છે। तो आज स्नायु पे वनस्पति पेशी छे ने प्राणी पेशी छे तो एने आपणे तफावत रूपे छे ई समझिए। तो अहींया आपणे वनस्पति पेशी बरोबर, तो पहेला आपणे वनस्पति पेशी विशे छे ई समझी ले। तो वनस्पति पेशी छे ई स्थायी छे अथवा तो ते स्थापित छे अने ते गति छे ई करी शकतुं नथी બરોબર। વનસ્પતિ છે એ ગતિ નથી કરતા, એ સ્થાયી છે, એક જ જગ્યાએ છે એ રહે છે એટલે અથવા તો તે સ્થાપિત છે એટલે કે તમે જ્યાં એને ઉગાડો છો ત્યાં જ તે એ વૃદ્ધિ છે પામે છે, એ જગ્યા છે એ બદલતી નથી। તો એક પોઈન્ટ છે આપણે એમાં લખીએ કે વનસ્પતિ પેશી સ્થાયી કે સ્થાપિત હોય છે ગતિ કરતા જીવંત કોષો જે છે એને ઈ આધાર આપવાનું કામ કરે છે। અહીંયા કીધું કે આધાર આપવાનું કામ, પણ કોને આધાર આપે તો કે મોટા ભાગની પેશીઓ, મોટા ભાગની પેશીઓ મૃત હોય છે, મોટા ભાગની પેશીઓ મૃત હોય છે તે જીવંત કોષોને આધાર આપવાનું કામ કરે છે બરોબર। કે જે જીવિત છે તો એવા કોષોને તે આધાર છે ઈ આપે છે। આમ આ જે મૃત કોષો છે ઈ યાંત્રિક આધાર છે આપે છે, કોને યાંત્રિક આધાર આપે છે તો કે જે જીવંત કોષો છે એને। આમ જીવંત પેશીઓને આધાર આપવાનું કામ કોણ કરે છે, વનસ્પતિ પેશીમાં રહેલા મૃત કોષો બરોબર। વનસ્પતિ કોષોને આધાર આપવાનું કામ છે એ કોણ કરે છે તો કે વનસ્પતિ પેશી, અને એમાં પણ કોણ તો કે મૃત કોષો। તો અહીંયા પણ એવું લખાય એક પોઈન્ટ કે જીવંત કોષોને આધાર આપવાનું કામ છે એ, જો કે આપણે અહીંયા લખી નાખે એટલે ચાલે, મોટાભાગની પેશીઓ મૃત હોય છે તે જીવંત કોષોને આધાર આપવાનું કામ કરે છે। એના પછી તો કે જે પેશીઓ હોય છે વનસ્પતિ પેશી તો એનું જે વૃદ્ધિ છે એ ચોક્કસ ભાગમાં છે એ થાય છે, આપણને બધાને ખબર છે। દાખલા તરીકે આપણે વાત કરીએ તો વૃક્ષમાં રહેલા પ્રકાંડ અને એ પ્રકાંડમાંથી વિવિધ ડાળીઓ થઈને એમાં પર્ણ છે એ ઉગે છે અને ડાળીઓની વૃદ્ધિ છે એ થાય છે બરોબર। ડાળીની વૃદ્ધિ થાય, ડાળીમાં રહેલા પર્ણોની વૃદ્ધિ થાય,
જે નીચેનો ભાગ હોય છે થર્ડ, તો એ પણ લાંબુ છે, ધીરે ધીરે થાય છે, એટલે કે એની વૃદ્ધિ છે થાય છે. આમ વનસ્પતિ પેશીમાં ચોક્કસ જગ્યાએ જ એની વૃદ્ધિ છે એ થાય છે. તો આપણે એવું કહી શકીએ કે વૃદ્ધિ છે એ ચોક્કસ ક્ષેત્રમાં જ થાય છે. તો વૃદ્ધિ ચોક્કસ ક્ષેત્રમાં જ જોવા મળે છે. બરોબર, આ વાત ખબર પડે કે વનસ્પતિ છે એમાં પ્રકાંડ છે, તો એ જે પ્રકાંડમાંથી ફાટેલી નીકળેલી જે ડાળીઓ હોય છે અને એ ડાળીઓમાંથી જે પર્ણ છે એ ફૂટે છે, તો એ પર્ણનું તે વૃદ્ધિ થશે, પાંદડાઓ છે મોટા મોટા થતા જશે. થડ હોય છે નીચેનો ભાગ, તો એનું પણ, એટલે તમે જોયું હશે આ કે ચોક્કસ જ ભાગોમાં એનું વૃદ્ધિ છે એ થાય છે, વૃક્ષનો ઘેરાવો થાય છે. તો એનો મતલબ શું? તો કે પ્રકાંડમાંથી નીકળેલી ડાળીઓ, તો ડાળીઓનું પણ વૃદ્ધિ થશે, અને એમાંથી નીકળેલા પર્ણ, તો એના આધારે આખું ઝાડ છે એ ઘેરાવો કરે છે. આ ઉપરાંત થડ જ્યારે આપણે વાવ્યું હોય ત્યારે એકદમ પતલી દંડિકા જેવું હશે, પણ ધીરે ધીરે એ મોટો ઝબડો છે એનું થડ છે એ થઈ જાય છે. આમ ચોક્કસ ભાગોમાં જ તેનું વૃદ્ધિ છે એ થાય છે. આની પછી તો કે જાળવણીની આવશ્યકતા આને ઓછી હોય છે, એની કેર કરવી પડતી નથી. બરોબર, જાળવણીની આવશ્યકતા ઓછી હોય છે. ઓછી હોય છે મતલબ કે એને ખાલી ખાતર પાણી એવું જ આપવાનું હોય છે, બીજી કોઈ જાળવણી છે એ રાખવી પડતી નથી. એ એની જાતે જાતે જ તે છે એ મોટો થતો જાય છે. ફક્ત ને ફક્ત આપણે પાણી છે, ખોરાક છે, ખાતર છે, તો આપણે એટલું જ તે, એટલે કે જાળવણીની આવશ્યકતા કેવી હોય? તો કે ઓછી હોય. એ જ્યારે મોટો થાય ત્યાં સુધી પછી તો એની જાતે જ તે બધું એ ગ્રહણ છે એ કરી લે છે. એના પછી તો કે આ જે અહીંયા કીધું કે વૃદ્ધિ કોષ છે એ ચોક્કસ ક્ષેત્રમાં જ થાય છે, એટલે કે વૃદ્ધિ માટેની કોઈક અલગથી પેશીઓ છે એ આવેલી છે. આ જે વૃદ્ધિ માટેની જે પેશીઓ છે એને આપણે કહીશું વર્ધનશીલ અથવા તો વર્ધમાનશીલ પેશીઓ. બરોબર, અહીંયા કીધું કે વૃદ્ધિ છે એ ચોક્કસ ક્ષેત્રમાં જ થાય, તો વૃદ્ધિ થવા માટે પણ કોષો આવેલા હશે ને, પેશીઓ આવેલા હશે. જેવા રીતે આપણા શરીરમાં પણ વૃદ્ધિ માટેના કોષો છે એ આવેલા છે, એવી રીતે વનસ્પતિમાં પણ કોષો છે એ આવેલા હોય છે. એટલે કે વૃદ્ધિની પેશીઓ છે એને આપણે શું કહીશું? તો કે વર્ધનશીલ અથવા તો વર્ધમાનશીલ. વૃદ્ધિ પેશી, તો વૃદ્ધિ પેશીને શું કહીશું આપણે? વર્ધનશીલ પેશી અથવા તો વર્ધમાનશીલ પેશી. વૃદ્ધિ પેશી ને આપણે વર્ધનશીલ પેશી અથવા તો વર્ધમાનશીલ પેશી છે એ કહીએ છીએ. આ જે વનસ્પતિ પેશી છે એમાં અંગોનું વિશિષ્ટીકરણ છે એ મર્યાદિત હોય છે. સમજીએ આપણે અંગોનું વિશિષ્ટીકરણ એટલે શું? આપણે હમણાં એવું સમજ્યા હતા કે માનવ શરીર છે એમાં વિવિધ કાર્યો કરવા માટે વિવિધ અંગો છે એ જરૂરી છે. હવે આ જે વનસ્પતિ પેશી છે એને જો હલન ચલન છે એ ન કરવાનું હોય, એને જોવાનું ન હોય, એને ચાવવાનું ન હોય, એટલે એની માટે વિવિધ કાર્યો કરવા માટે વિવિધ અંગો છે એ આવેલા હોતા નથી. બરોબર, આપણે લખવાનું હોય, પાકું કરવાનું હોય, યાદ રાખવાનું હોય, પછી લખવાનું હોય, દોડવાનું હોય, તો આ બધા જ માટે અલગ અલગ કાર્યો છે એ કરવા પડે છે. આ ઉપરાંત તો કે પાચન કરવાનું હોય તો એ માટે પાચન તંત્ર છે એ જરૂરી છે. ત્યારબાદ શ્વાસ લેવા માટે તે નાસિકા કોતરતે એની આખી એક તંત્ર છે એ અલગ છે. ઉત્સર્જન તંત્ર તેનું તંત્ર પણ અલગ છે. આમ વનસ્પતિ પેશીમાં આવા કોઈ અંગો છે એ આવેલા હોતા નથી. માટે અંગોનું વિશિષ્ટીકરણ છે એ કેવું હોય છે? તો કે મર્યાદિત હોય છે. તો એક પોઈન્ટ છે એવો લખીએ કે અંગોનું વિશિષ્ટીકરણ મર્યાદિત હોય છે.
બરોબર આ આપણે વનસ્પતિ પેશી વિશેની છે એ વાત કરી કે વનસ્પતિ પેશી છે સ્થાયી કે અસ્થાયી હોય છે એટલે કે ગતિ કરતી નથી ત્યાર પછી કે મોટા ભાગની જે પેશીઓ છે એ આધાર આપવાનું કામ કરે છે પણ કેવી પેશીઓ તો કે મૃત પેશીઓ કોને આપે છે તો કે જીવંત કોષો છે એને આધાર આપવાનું કામ કરે વૃદ્ધિ છે એ થાય છે તો એ ચોક્કસ ક્ષેત્રમાં જ થાય છે વૃદ્ધિ માટેના જે પેશીઓ જે હોય છે એને આપણે કહીશું વર્ધનશીલ પેશી અથવા તો વર્ધમાનશીલ પેશી જાળવણીની આવશ્યકતા એને ખૂબ ઓછી હોય છે ત્યાર પછી અંગોનું વિશિષ્ટીકરણ છે એ મર્યાદિત છે એ હોય છે તો અહીંયા આપણે વનસ્પતિ પેશી વિશે શીખ્યા હવે આપણે પ્રાણી પેશી વિશે છે એ સમજીએ વર્ધનશીલ અથવા તો વર્ધમાનશીલ તરીકે હોય છે
જ્યારે પ્રાણી પેશીઓમાં કોષીય વૃદ્ધિ છે થાય છે તો એમાં વર્ધમાનશીલ કે અવર્ધમાનશીલ જેવી પેશીઓ છે એ હોતી નથી, એવું કઈ એમાં હોય જ નહીં। આ કોષીય વૃદ્ધિ એટલે શું? તો કે તે મૃત કોષો છે અથવા તો કોઈ ઈજા પામેલા કોઈ કોષો છે, તો એની જગ્યાએ નવા કોષો છે એ ફક્ત તેનું સ્થાન લે છે અને સ્થાન લેવાથી કોષની વૃદ્ધિ છે એ થતી નથી। તો આ જે વૃદ્ધિ નથી થતી તો એમાં એવું કહી શકાય કે તે વર્ધનશીલ કે અવર્ધનશીલ પેશીઓ જેવું કઈ હોતું નથી। તો એના પર નેક્સ્ટ પોઈન્ટ છે કે વર્ધનશીલ અથવા અવર્ધનશીલ પેશી જેવું કઈ હોતું નથી। ત્યાર પછી છેલ્લો પોઈન્ટ તે કે આ અંગોનું જે વિશિષ્ટીકરણ છે એ વધારે હોય છે, બરોબર? વિશિષ્ટીકરણ છે આપણને જો અહીંયા કીધું કે અંગોનું વિશિષ્ટીકરણ છે એ મર્યાદિત હોય છે, પણ પ્રાણી પેશીમાં વિશિષ્ટીકરણ છે એ સૌથી વધારે જોવા મળે છે, કારણ કે એને જુદા જુદા કાર્યો કરવા માટે જુદા જુદા કોષો છે આવેલા છે, કોષોનો સમૂહ છે આવેલા છે, એટલે કે અંગોનું વિશિષ્ટીકરણ કરવા માટે અંગોનું વિશિષ્ટીકરણ જોવા મળે છે, બરોબર? આપણા શરીરમાં જેટલા અંગો છે એ બધા જ અંગોને જુદા જુદા કાર્ય કરવા માટે જુદા જુદા પેશીઓ છે આવેલી હોય છે, જુદા જુદા કોષોનો સમૂહ છે એ આવેલો હોય છે। તો આ બધા જ કોષો છે એ વિશિષ્ટ પ્રકારના કાર્ય છે કરતા હોય છે। આપણે પાંચમા ચેપ્ટરમાં શીખ્યા અંતઃકોષ, રજ્જા, રિબોસોમ્સ, ગણાભસૂત્ર, આ બધા જ છે એ અલગ અલગ પ્રકારના કામ કરે છે અને એની માટે અલગ અલગ કોષોની છે એ રચના છે થયેલી છે, એટલે વિશિષ્ટ કાર્ય કરવા માટે વિશિષ્ટ કોષોની રચના છે જોવા મળે છે। આમ પ્રાણી પેશીમાં અંગોનું વિશિષ્ટકરણ જોવા મળે છે, જ્યારે વનસ્પતિમાં અંગોનું વિશિષ્ટકરણ જોવા મળતું નથી, એ મર્યાદિત સમય મર્યાદિત હોય છે અંગોની। ત્યાર પછી તો કે આ જે પ્રાણી પેશીઓ છે આપણે કીધું કે તે સ્થાયી છે, પણ અહીંયા તો કે એ પ્રચલન કરવું હોય તો પ્રચલન માટે પણ અંગો છે એ અનુકૂલન છે એ ધરાવે છે, ચાલવા માટે તો પગ છે એ ચાલવાના કરે, એટલે પ્રચલન કરવા માટે। તો એક પોઈન્ટ એવો લખીએ કે પ્રચલન માટે પણ અંગો અનુકૂલન ધરાવે છે। તો આમ આપણે પ્રાણી પેશી વિશે છે એ સમજ્યા, બરોબર? તો આ પ્રાણી પેશી અને આ વનસ્પતિ પેશી, ફરી પ્રાણી પેશી વિશે સમજી લઈએ કે પ્રાણી પેશી છે તો કે આહાર, પ્રજનન અને રહેઠાણ માટે સતને સતત ગતિ કરતું હોય છે। પ્રાણી પેશી હોય તેને વનસ્પતિ પેશી કરતા વધારે ઉર્જાની જરૂર પડે। મોટા ભાગની જે પેશીઓ છે એ જીવંત હોય છે, મોટા ભાગે પ્રાણી પેશીઓમાં કોષીય વૃદ્ધિ છે એ સમાન હોય છે, વર્ધનશીલ કે અવર્ધનશીલ પેશી જેવું કઈ હોતું નથી। એટલાનો મિનિંગ શું? તો કે જ્યારે કોઈ કોષ છે એ મૃત હોય છે અથવા તો જૂના કોષો હોય છે અથવા તો ઈજાગ્રસ્ત કોષો હોય છે, તો એની જગ્યાએ નવા કોષોનું છે એ નિર્માણ થાવ, તો એ નવા કોષો છે ફક્ત તેનું સ્થાન લે છે પણ સ્થાનના આધારે તેની વૃદ્ધિ છે એ થતી નથી, એટલે કોષીય વૃદ્ધિ નથી થતી, એટલે કે વર્ધનશીલ કે અવર્ધનશીલ જેવી પેશીઓ છે એમાં હોતી નથી। અંગોનું વિશિષ્ટીકરણ, અહીંયા આપણે સમજ્યા હતા અંગોનું વિશિષ્ટીકરણ કરવા કે વનસ્પતિ પેશી છે એને અલગ અલગ કાર્ય કરવા માટે વિવિધ અંગોની જરૂર હોતી નથી, જ્યારે પ્રાણી પેશી હોય છે એને વિવિધ કાર્ય કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષો છે જરૂરી છે અને કોષોના સમૂહ છે તેનાથી પેશી બને છે, એવી રીતે અંગોનું વિશિષ્ટીકરણ છે એ તમને આમાં જોવા મળે છે। ત્યાર પછી તો કે પ્રાણી પેશીમાં પ્રચલન કરવા માટે કોષો છે સોરી અંગો છે એ અનુકૂલન છે એ ધરાવે છે, અનુકૂલન વિશે પણ આપણે સમજ્યા છે, પરિસ્થિતિ પ્રમાણે જે માં ફેરફાર થતું હોય તો એને અનુકૂલન છે એ કહે છે, લખવા માટે હાથ ત્યારે લખે છે ત્યારે આ જ હાથ છે એ
કોઈ પકડવા માટે પણ કામ કરે, આમ પ્રચલન માટે પણ અંગો છે એ અનુકૂલન છે એ ધરાવે છે, પગ છે એ એક સમયે ચાલતા હોય છે ત્યારે એ જ સમયે તે રમતા હોય છે, બરોબર, ફૂટબોલ રમતા હોય તો તેની માટે પગ છે એ ત્યારે અનુકૂલન છે એ કરે છે। તો અહીંયા આપણે પ્રાણી પેશી અને વનસ્પતિ પેશી છે એના વિશે સમજ્યા। તો હોમવર્કમાં આજનો જે લેક્ચર છે ક્લાસવર્ક એ તમારે ટુ ટાઈમ્સ છે લખવાનું છે, પ્લસ એમાં પ્રાણી પેશી અને વનસ્પતિ પેશીના તફાવત છે લખવાના છે। અહીંયા તમને તફાવતો જ આપેલા છે ટેક્સ્ટબુકમાં, તમને એક પેરેગ્રાફ વનસ્પતિ પેશીનો એક પેરેગ્રાફ પ્રાણી પેશીનો એવો આપેલો છે, પણ એનો તફાવત છે, તફાવત સ્વરૂપે પૂછે તો આનાથી જે વિરુદ્ધના જે પોઈન્ટ છે એ લખવાના છે। દાખલા તરીકે અહીંયા આપણે એમ કીધું છે કે મોટાભાગની પેશીઓ મૃત હોય છે, તો અહીંયા શું લખાય કે મોટાભાગની પેશીઓ જીવંત હોય છે, સ્થાયી કે સ્થાપિત હોય છે, ગતિ કરતા નથી, તો કે અહીંયા વિચરણ સોરી આહાર પ્રજનન અને રહેઠાણ માટે સતત ગતિ કરતો હોય છે, તો એ પણ એનો પોઈન્ટ થયો। એના પછી તો કે અંગોનું વિશિષ્ટીકરણ મર્યાદિત હોય છે, ત્યારે અંગોનું વિશિષ્ટીકરણ જોવા મળે છે। વૃદ્ધિ પેશી હોય છે તેને વર્ધનશીલ પેશી અથવા તો વર્ધમાનશીલ પેશી કહે છે, અને પ્રાણી પેશીમાં કઈ એવું જોવા મળતું નથી। આમ આવી રીતે તમારે આ બંને ટોપિકમાંથી તફાવત સ્વરૂપે છે એ તમારે લખવાના છે, પણ પૂરા વાક્યમાં છે એ લખવાનું છે। યાદ રાખો કે આ જે મેં તમને ટોપિક્સ આપ્યા છે એ તમને પોઈન્ટ આપ્યા છે કે જેથી પરીક્ષામાં તમારે વાંચતી વખતે તમે આ જોઈ લો તો આગળ પાછળ તમારે થોડુંક છે એ તમારી મંતવ્યથી ઉમેરવું પડે। દાખલા તરીકે અહીંયા લખ્યું છે કે સ્થાયી કે સ્થાપિત છે, ગતિ કરતા નથી, તો પૂરા વાક્યમાં કેવી રીતે લખાય કે વનસ્પતિ પેશી છે એ સ્થાયી કે સ્થાપિત હોય છે, તે ગતિ કરતા નથી। તો ખાલી એમાં તમારે અમુક જ શબ્દો છે ઉમેરવા પડે છે, બરોબર। એટલે હોમવર્કમાં શું લખવાનું છે તો કે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીનો તફાવત, એના પછી પ્રાણી પેશીની ટૂંક નોંધ, ત્રીજો પ્રશ્ન વનસ્પતિ પેશીની ટૂંક નોંધ, એટલે ટોટલ કેટલા પ્રશ્નો થયા, ત્રણ। તો આ ત્રણે ત્રણ પ્રશ્ન છે એ બે બે વખત છે એ લખવાનું છે। તો અહીંયા આપણે આજનો આ લેક્ચર છે એ પૂર્ણ કર્યો।